બજેટની મોસમ શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશન સહિત અનેક જગ્યા ઉપર હવે 3 ફેબ્રુઆરી ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં હદ વિસ્તરણ મુદ્દો, ગાંધીનગર મનપાની આસપાસના 19 ગામોને સમાવવા તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હદ વિસ્તરણના નિર્ણય લઈને જે મંજૂરી અપાઈ છે તેના કારણે વિરોધ પ્રદર્શન થાય તેવી શક્યતાઓ છે. વિપક્ષ કહી રહ્યું છે કે જે ભાજપ શાસિત જે વિસ્તારો છે એને ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવવા આવી રહ્યા છે. દાખલા તરીકે કુડાસણ હોય, પેથાપુર નગરપાલિકા હોય, આ તમામ જે વિસ્તારો છે એને સમાવવા આવી રહ્યા છે, જેના કારણે વિપક્ષ ઉબાળો કરે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. સામાન્ય સભામાં આ વિસ્તરણ મુદ્દો પણ ગુંજશે. હિતલ પારીખ જોડાય. હિતલ, જે મેઇન મુદ્દો ગાંધીનગર વિસ્તરણનો છે અને તેના જ કારણે વિપક્ષ હવે ઉબાળો પણ કરશે, શું વિગતો સમગ્ર મામલે? જી જેના ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર મહાનગરપાલિકામાં 19 ગામોનો સમાવેશ કરવાની આખી વાત છે અને તેના કારણે સ્થાનિક ગ્રામ પંચાયતોની મંજૂરી પણ લેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રપોઝલ મૂકવામાં આવી હતી તેને મંજૂરી રાખવામાં આવી છે અને હવે એ સામાન્ય સભામાં 3 તારીખે આ પ્રપોઝલ પર મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે. પણ સામાન્ય સભામાં ચોક્કસ વિપક્ષનો રૂખ શું છે, વિપક્ષ દ્વારા જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ વિસ્તરણનો હાથ લેવામાં આવી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાનું વિસ્તરણ થશે એટલે મહાનગરપાલિકાઓમાં વધારાની બેઠકો ઉમેરાશે અને ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસના જે સ્થાનિક બેઠકો ઉપરનું પોતાનું પ્રભુત્વ છે એ પ્રભુત્વની લડાઈના અંતર્ગત પણ વિપક્ષ ક્યાંક ને ક્યાંક વિરોધ કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ગાંધીનગર કોર્પોરેશનમાં સામાન્ય સભામાં હદ વિસ્તરણ મુદ્દો ગાજશે. તો ગાંધીનગર જે કોર્પોરેશન છે એની હદ છે, દાખલા તરીકે પેથાપુર છે, કુડાસણ છે, આ જે વિસ્તારો છે જે હવે ગાંધીનગર કોર્પોરેશનની જે હદ છે એમાં સમાવવામાં આવી રહ્યા છે. તેને લઈને સામાન્ય સભા છે અને તેમાં પણ વિપક્ષ આ મુદ્દાને ખૂબ જોરશોરથી ઉઠાવશે.